એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. અમદાવાદમાં આર્ટ અને આર્ટિસ્ટોનું નવું પ્લેટફોર્મ આઈસીએસી આર્ટ ગેલેરી શરૂ થશે. અરહત એકેડમી ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ. ગોકુલધામ નાર ખાતે દ્વિતીય પાટોત્સવ પ્રસંગે યોજાયા સેવા કાર્યો. આર્ટ અને આર્ટિસ્ટને એક નવું પ્લેટફોર્મ આપતી આર્ટ ગેલેરી અમદાવાદમાં શરૂ થશે. આંતરરાષ્ટ્રીય ક્રિએટિવ આર્ટ સેન્ટર આર્ટ ગેલેરીનું સંચાલન કરશે, જેમાં સંપૂર્ણ એર કન્ડિશન, આધુનિક લાઇટ્સ જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્ટ ગેલેરી તૈયાર કરવામાં આવી છે, જેનું સંચાલન આંતરરાષ્ટ્રીય ક્રિએટિવ આર્ટ સેન્ટર દ્વારા કરવામાં આવશે. આ એક એવો એનજીઓ છે જેનું કાર્ય દેશમાં આર્ટ અને આર્ટિસ્ટનો વિકાસ કરવો, તેમને નવું પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. આઈસીએસી આર્ટ ગેલેરી આશાવરી ટાવર રોડ મોડેલ હાઇટ્સની પાછળ આવેલ છે. તેનું ઉદ્ઘાટન 8 ફેબ્રુઆરી 2020 રોજ કરવામાં આવશે. આ અમદાવાદની સૌથી મોટી સંપૂર્ણ એર કન્ડિશન ધરાવતી આર્ટ પ્રદર્શિત કરતી ગેલેરી હશે, જે આધુનિક લાઇટ્સના નવીનીકરણથી સજ્જ છે, તેમજ અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. 8 ફેબ્રુઆરીના રોજ ઉદઘાટન સાથે પ્રથમ શો યોજવામાં આવશે. અમદાવાદના પ્રખ્યાત અને જાણીતા કલાકાર શ્રી વૃંદાવન સોલંકી, આઈસીએસીના સ્થાપક શ્રી રવિન્દ્ર મરડિયા તેમજ અમદાવાદના માનનીય મેયર બીજલબેન પટેલના હાથે આર્ટ ગેલેરી અને શોનું ઉદઘાટન કરાશે. રવિન્દ્રએ જણાવ્યું હતું કે અહીં આવતા દેશના તેમજ ગુજરાતના ઉભરતા કલાકારો માટે આઈસીએસી આર્ટ વર્ક પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરું પાડશે. આઈસીએસી આર્ટ ગેલેરીની શરૂઆત એક પરિવર્તન લાવશે, કારણ કે ગુજરાત અને દેશના અન્ય ભાગોમાંથી પણ ઉભરતા અને તકની રાહ જોતા કલાકારો માટે પૂરતી તક લાવ્યું છે. આ ગેલેરીમાં દેશભરના અને ખાસ કરીને ગુજરાતના જાણીતા કલાકારોને નિઃશુલ્ક આર્ટ શોનું સેલિબ્રેશન પણ કરવામાં આવશે. અમદાવાદમાં આઈસીએસી જોધપુર આર્ટ ગેલેરી ખુલી છે. એ ખાસ કરીને આપણે જે યંગ અને અપકમિંગ કલાકારો છે એ લોકોના એક્ઝિબિશન્સને એન્કરેજ કરવા માટે છે. અને એએમસીએ આ બહુ સરસ ગેલેરી બનાવી હતી આજથી 3 વર્ષ પહેલાં 4 વર્ષ પહેલાં, અને અત્યાર સુધી બરાબર એમાં કંઈ એક્ઝિબિશન્સ થયા નહોતા. એટલે અમે લોકોએ એએમસી પાસે આ ગેલેરી રાખી છે કે અહીંયા વધારેમાં વધારે 365 દિવસ કંઈ ને કંઈ એક્ઝિબિશન ચાલુ રહે. અરહત એકેડમી ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ દ્વારા અતુલ્ય ભારત થીમ પર વાર્ષિક ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આપણો દેશ ભારત એ માનવજાતિનું પારણું છે. માનવીના ભાષણનું જન્મસ્થળ, ઇતિહાસની માતા, દંતકથાની દાદી અને વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓની ગ્રેટ ગ્રાન્ડ મધર છે. ઇતિહાસને જોવા જઈએ તો આપણી સૌથી કિંમતી, સૌથી રચનાત્મક સામગ્રીનું કેન્દ્રબિંદુ ભારતમાં જ સમાયેલું છે. અને ભારતની આ ભવ્યતા અને સુંદરતા વધારવા માટે અરહત એકેડમી આંતરરાષ્ટ્રીય પૂર્વ શાળાએ હિન્દુસ્તાનને પ્રોત્સાહન આપવા માટે ઇનક્રેડિબલ ઇન્ડિયા થીમ પર વાર્ષિક ઉત્સવની ઉજવણી કરી હતી. આ ઉત્સવમાં ભાગીદાર બનવા માટે કલરફુલ ડ્રેસ પહેરીને આવેલા નાના ભૂલકાઓએ ડિફરન્ટ સોંગ્સ પર પરફોર્મન્સ આપ્યું હતું, જેને લોકોએ તાળીઓથી વધાવી લીધું હતું. આ પ્રસંગે પ્રહલાદ પટેલ, દેવાંગ દેસાઈ, લાલભાઈ પ્રજાપતિ, કાજલ ભાવસાર, નંદિની મહેતા, પૃથ્વી પરીખ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે અરહત એકેડમીના સ્થાપક અને ડિરેક્ટર નેહા પટેલે કહ્યું હતું કે બાળકોમાં આપણા વારસા, સંસ્કૃતિ, ભારતની ભવ્યતાનો ખ્યાલ આવે એ હેતુથી અરહત એકેડમી ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ દ્વારા આ પ્રોગ્રામ યોજાયો હતો. અરહત એકેડમી પણ તેમના આ યોગદાનને આ પ્રકારના પ્રોગ્રામ થકી આગળ વધારી રહી છે.
મારું નામ નેહા પટેલ છે. હું અર્હત એકેડેમી ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલની ફાઉન્ડર છું. આજે અમે અહીંયા બાળકો માટે એન્યુઅલ ફંક્શન રાખ્યું છે. આ એન્યુઅલ ફંક્શનની થીમ છે ઇન્ક્રેડિબલ ઇન્ડિયા. આ થીમના માધ્યમથી આપણે બાળકોને બેઝિકલી આપણા ભારતીય દેશનું જે રીચ હેરિટેજ છે અને એમાં આટલું બધું ડાયવર્સિટી હોવા છતાં પણ આપણે એક છીએ એનું આપણે તાલીમ આપવામાં આવી છે. આ શો અને પ્રોગ્રામ દ્વારા આપણે એમને ટૂંકમાં એવી રીતે કહેવાય છે કે આપણા ભારતમાં આટલા બધા રાજ્યો છે, આ રાજ્યોમાં અલગ અલગ ધર્મો છે, અલગ અલગ કલ્ચર છે, અલગ અલગ ટ્રેડિશન્સ છે, એમના ડાન્સીસ છે, ને એ બધામાં જ એ બધા લોકો ઇન્ક્રેડિબલ છે. અને એ આટલું બધું ઇન્ક્રેડિબલ હોવા છતાં પણ આજે જ્યારે કોઈ આપણને બહારનું માણસ આપણને પૂછે કે તમારી પહેચાન શું, તો આપણે કહીએ ભારતીય. એટલે આ તો આપણે આ બાળકોને એ જ શીખવીએ છીએ કે નો મેટર વોટ વી આર સ્ટીલ ઇન્ડિયન્સ, હમ હૈ હિન્દુસ્તાની. નામ છે પૃથ્વી પરીખ અને હું અહીંયા અર્હત એકેડમીના એન્યુઅલ ફંક્શનમાં ઉપસ્થિત છું. મને એઝ અ ગેસ્ટ બોલાવવામાં આવ્યો છે અને અહીંયા જ્યારે મેં જોયું તો ખૂબ નાના બાળકો ખૂબ સુંદર તરીકે સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે અને અર્હત એકેડમી ખૂબ જ સુંદર કન્સેપ્ટ સાથે બાળકોને તાલીમ આપી રહી છે, જેનું નામ છે ઇન્ક્રેડિબલ ઇન્ડિયા. અલગ અલગ કલ્ચર્સ સાથે, અલગ અલગ લિંગ્વિસ્ટિક્સ સાથે જે આપણું ઇન્ડિયન કલ્ચર છે એ આ લોકોએ દર્શાવ્યું છે ઓન સ્ટેજ. અને હું અત્યારે આ જ પરફોર્મન્સ નિહાળીને નીકળ્યો છું અને હું બહુ જ ખુશ છું કે નાના નાના બાળકો જ્યારે હું સ્ટેજ પર પરફોર્મ કરતો હતો મારી એજમાં એ મને યાદ આવી ગયું છે. સો ધીસ અ બ્યુટિફુલ કોન્સેપ્ટ બાય અર્હત એકેડમી. ગોકુલધામ નાર મુકામે શ્રીજી ઐશ્વર્ય ધામને દ્વિતીય પટોત્સવ પ્રસંગે વિવિધ સેવા કાર્યો યોજવામાં આવ્યા હતા. તાજેતરમાં નાર મુકામે શ્રીજી ઐશ્વર્ય ધામ મંદિરનો દ્વિતીય પટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અભિષેક, અન્નકૂટ, આરતી તેમજ સર્વજ્ઞાતીય 25 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ રાખેલ, દિવ્યાંગોને 28 ટ્રાઇસિકલનું વિતરણ તેમજ વિધવા તકતા બહેનોને 25 સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા. આશીર્વાદ સભામાં પૂજ્ય સુખદેવ સ્વામી અને હરિકેશવ સ્વામીએ સંતો અને યજમાનોને પુષ્પમાળા પહેરાવી આવકાર આપ્યો હતો. આ પ્રસંગે પૂજ્ય ગૌતમ પ્રસાદ સ્વામી તેમજ હરિપ્રકાશ સ્વામી અને પુરાણી કૃષ્ણ પિયુષદાસ સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા. કેમ્પસના RCC રોડ તેમજ ગેટનું ઉદ્ઘાટન, પ્રી સ્કૂલ અને મેઇન ગેટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. પરદેશથી શશિકાંતભાઈ, દિલીપભાઈ, ઘનશ્યામભાઈ, ચિરાગભાઈ પટેલ, RD પટેલ, JD પટેલ, ધરમભાઈ, ધીરુભાઈ ભુંગરિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલ કેમ્પમાં 102 વ્યક્તિઓએ લાભ લીધો. બ્લડ ડોનેશન કેમ્પમાં 20 બોટલ બ્લડ એકત્ર થયું હતું. આયુર્વેદિક કેમ્પમાં 150 જેટલા દર્દીઓ તપાસ્યા હતા. આજુબાજુના 10,000 કરતાં વધુ લોકોએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. સમાચારની વધુ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.